ઝડપાવા ના મામલે થઈ રહ્યો છે મોટો ખુલાસો. સૂત્રો પરથી જે માહિતી મળી રહી છે અનુસાર એટીએસની તપાસમાં આ નોટો વાયા બાંગ્લાદેશ થઈને ગુજરાતમાં પહોંચાડવામાં આવી હતી. બનાવટી નોટોમાં 4 જેટલા સિક્યોરિટી ફીચર્સ પણ અસલી નોટો સાથે મેચ થતા હતા. જોકે તપાસમાં નોટ આપનાર તરીકે કાલિયા નામના યુવકનું નામ સામે આવી રહ્યું છે. આરોપીને સુરતથી નકલી નોટનું નેટવર્ક પણ મળી આવ્યું હતું. જોકે ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ ટીમ દ્વારા નકલી નોટની માહિતી મળી હતી, જે બાદ જૂનાગઢ બસ સ્ટેશન પાસેથી ગુજરાત એટીએસએ 1.52 લાખની નકલી નોટ સાથે સંજય દેવાલિયા નામના આરોપીની ધરપકડ કરી. આ આરોપી પાસેથી 2000 અને 500 દરની હાઈ ક્વોલિટી નોટ મળી આવી હતી. ગુજરાત એટીએસએ આરોપીને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો, કે જેમાં 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. જોકે કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી પાસેથી ઝડપાયેલી નોટ હાઈ ક્વોલિટીની હોવાથી અન્ય દેશમાં છપાય છે કે કેમ તે અંગે હવે એટીએસ તપાસ કરી રહી છે. હાલ એટીએસએ નોટને તપાસ માટે એફએસએલ મોકલી આપી છે. આરોપીની કોલ ડિટેલના આધારે વધુ તપાસ શરૂ કરાઈ છે. રાજ્યમાંથી પહેલી વખત ઝડપાયેલી હાઈ ક્વોલિટીની બનાવટી નોટો અંગે ગુજરાત એટીએસએ સંજય દેવાલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી મળી આવેલી નોટો જોતા તેમાં અસલ નોટની સામે 4 જેટલા તેના સિક્યુરિટી ફીચર્સ મળતા આવતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે જે અસલી નોટમાં 9 જેટલા ફીચર્સ હોય છે તેમાંથી 4 ફીચર્સ ઓરિજિનલ નોટ જેવા જ હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે એટીએસએ જે તમામ જે નોટો હતી તેને એફએસએલ ખાતે મોકલી અને પાકિસ્તાન ખાતે આ નોટો છપાઈ છે કે કેમ અને આ નોટોના રેકેટ પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે જિજ્ઞેશ પટેલ, TV9 અમદાવાદ.